गुजरात सहित देशभरमां जे कोरोना वेक्सिननी रसी आपवामां आवी रही छे त्यारे गुजरातना खेड़ा जिल्लामां आवेला मुख्य मथक नड़ियाद खाते सिविल हॉस्पिटल खाते कोरोनानी रसी आपवामां आवी हती, जेमां प्रथम रसी लेनार डॉक्टर सुप्रीत प्रभुए लीधी हती अने तेमना 30 मिनिट सुधी ऑब्जर्वेशनमां राखवामां आव्या हता। त्यारबाद तेओने नड़ियादमां आवेला एनडी देसाई हॉस्पिटल खाते पोतानी फरज पर मोकलवामां आव्या हता। त्यारबाद नड़ियाद सिविल हॉस्पिटलनो स्टाफ डॉक्टरोए पण रसी लीधी हती अने जनताए पण सरकार જ્યારે પણ આ આદેશ કરશે ત્યારે રસી મૂકવાનું આહવાન લોકોએ કર્યું હતું। આમ ગુજરાતભરમાં અને દેશભરમાં આજે કોરોનાની જે વેક્સિનની જે રસી છે તે આજે આપવામાં આવી રહી છે, ત્યારે ખેડા જિલ્લાના નડિયાદ ખાતે પણ કોરોના રસી આપવામાં આવી હતી। શું નામ આપનું? મારું નામ ડૉક્ટર ધીરેન શાહ। ધીરેનભાઈ, આજે તમે પહેલી વેક્સિન લીધી છે, શું છે આ એક્સ? ઇન્ડિયામાં બનેલી, જે પ્રમાણે શું કહેવાય કે આપણા માનનીય મુખ્યમંત્રી તેમજ શું કહેવાય કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે પ્રમાણે જણાવ્યું તે પ્રમાણે આ એકદમ સુરક્ષિત છે। તેના કારણે અમે તમામ હોસ્પિટલના સ્ટાફ મિત્રો તેમજ ડૉક્ટર્સ, ઇવન પ્રાઇવેટના જે નામાંકિત જે ડૉક્ટર્સ છે તે દરેક મિત્રોએ શું કહેવાય કે એનો પહેલો જ્યારે રસીકરણનું શરૂઆત થઈ કરાવડાવી છે ત્યારે અમે બધાએ લીધી છે। અને તેમજ આ એકદમ પેઇનલેસ પ્રકારની શું કહેવાય કે રસી છે, જેનો બીજો ડોઝ હવે 21 કે 28 દિવસ પછી ફરી જ્યારે અમને કહેવામાં આવશે ત્યારે અમે લઈશું। સાહેબ, તમે અડધો કલાક થઈ ગયો અને બહાર નીકળ્યા, તમને કોઈ આડઅસર જેવું કે? અમને કોઈ પણ પ્રકારની આડઅસર કે કશું લાગતું નથી, અમે એટલા જ સ્વસ્થ છીએ। આની આડઅસર બહુ જ નહિવત પ્રમાણમાં ભાગ્યે જ આવે છે, તે પણ પર્ટિક્યુલરલી જેને એલર્જીકની સમસ્યા હોય એ લોકોએ શું કહેવાય કે ધ્યાન રાખી અને ડૉક્ટરના માર્ગદર્શન પ્રમાણે લેવી જોઈએ। બીજાને શું કહેશો? અમે બીજાને એ કહીશું કે આ રસીકરણમાં જ્યારે તમને સરકારશ્રી તરફથી કોઈ પણ સૂચન આપે ત્યારે તમે અવશ્ય એના પૂરેપૂરા બે ડોઝ લેજો, એક ડોઝનો મહત્ત્વ નથી, આમાં બે ડોઝ લઈ અને ત્યારે જ રસીકરણ પૂરું થાય છે। જે આપણે જાણીએ છીએ કે પોલિયોની અંદર પણ આપણે જે વારંવાર કરવે ડોઝ લેવા પડે છે, એ પ્રમાણે આનો આ સિંગલ ડોઝ ની વેક્સિન નથી, એ ખાસ મગજમાં ધ્યાન રાખજો। નરેન્દ્રભાઈ મોદી સાહેબનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ કે દેશમાં વૈજ્ઞાનિકોએ આપણી રસી દેશની અંદર બનાવી અને બે કંપનીઓએ વેક્સિન બજારમાં મૂકી છે, એમાં આજે દેશના વડાપ્રધાનશ્રીએ વેક્સિનની શરૂઆત કરી છે, એમ અહીંયા ખેડા જિલ્લાની અંદર આપણે સિવિલની અંદર જે વેક્સિન સેન્ટર બનાવ્યું છે એ વેક્સિન સેન્ટરની અંદરથી કોવિશિલ્ડ વેક્સિનની આજે શરૂઆત કરવામાં આવી છે અને એમાં સૌ પ્રથમ ડૉક્ટરોને વેક્સિન અત્યારે મૂકવામાં આવી રહી છે અને એમાં સૌથી પહેલી વેક્સિન ડૉક્ટર સુપ્રીત પ્રભુ જે એનડી દેસાઈની અંદર સારવાર આપી રહ્યા છે અને ENT સર્જન છે એમને આપવામાં આવી છે। ત્યાર પછી લીડિંગ ડૉક્ટરો જે નડિયાદના છે એ લોકોને આ રસી આપવામાં આવશે। બસ ઓકે।